હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશ ને આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય આપણે આ રીતે પરફેક્ટ રીતે તમને આ વિડીયોમાં બતાવીશું. એટલે પૂરો પૂરો વિડીયો તમે ધ્યાનથી જોજો. અહીં આગળ આપણે બાહીં કટિંગ કરી છે, આપણે અહીં નીચે વારવા માટેનું ને આપણા કેટલું ગરુ રાખવાનું છે ને કેટલો મૂળો ઉતારવાનો છે તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો, દરેક જાતના સીવણ ક્લાસના કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે. હવે આપણે બ્લાઉઝ કટિંગ કરતા શીખીએ પ્રિન્સેસ. અહીં આગળ આપણે આ રીતે જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખીને ગોઠવી દેવાનું છે, કમ્પ્લીટ ઇસ્ત્રી મારીને આ રીતે. હવે આપણે માપ જોઈ લઈએ. 14.5 લંબાઈ છે, 14.5 શોલ્ડર છે, ગરું 6.5 છે, બાય 10.5 છે, મોરી 10.5, કમર 32 ને ચેસ્ટ 37 છે. આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે. 14.5 લંબાઈ છે તેની મેં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે 15.5 થાય. તમારે લંબાઈ જેટલી હોય તેમાં 1 ઇંચ ઉમેરી દેવાનું ને મૂકી દેવાનું. અહીં આગળ આપણે 14.5 શોલ્ડર છે એટલે આપણે અહીં આગળ તેનું અડધું કરીને 7.25 મૂકી દીધું. ને આ અહીં આગળ આપણે 1/2 ઇંચનો નીચે બીજું એક માર્કિંગ કરી દેવાનું છે. ને અહીં આગળ આપણે મૂળો 6.25નો રાખ્યો છે. આ રીતે આપણે આગળ મૂકી દેવાનું ને ઉપર જે શોલ્ડર રાખેલો તે નીચે મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. અહીં આગળ આપણે કમર 32 છે તેનું આપણે અડધું કરી દઈએ, 16 થાય ને 16નું અડધું કરી દઈએ એટલે 8 થાય. આ રીતે આપણે આગળ મૂકી દેવાનું છે. ને અહીં આગળ આપણે 2.75 ઇંચ આપણે દબાણ મૂકવાનું છે. અંદર ટક્સ બી આવી ગયો ને દબાણ બી આવી ગયું, એ રીતે આપણે 37 ચેસ્ટ છે તેને આપણે અડધું કરીએ એટલે 18.5 થાય. ને 18.5નું આપણે અહીં આગળ 9.25 થાય. 9.25 મૂકીને આપણે 1.5 ઇંચ આપણે દબાણમાં લઈ લેવાનું છે. અહીંથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું. અહીંથી આપણે આ રીતે મૂળો ગાળ લેવાનો છે, 1 ઇંચની માપ મૂકીને આ રીતે. ત્યાર પછી આપણે શોલ્ડર અહીં આગળ 4.5 રાખ્યો છે, ઘર ઉતારવાનું છે પાછળનું એટલા માટે. આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું. હવે અહીંથી આપણે કટિંગ કરી દઈએ. અહીંથી આપણે આ ક્રોસ માલ દેવાનું, શોલ્ડર આપણો ક્રોસ હોય એટલા માટે આપણે ક્રોસ આપી દેવાનું છે. અહીંથી આપણે મૂળો કટિંગ કરી લેવાનું છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છે. આ રીતે આપણે આગળ કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. આ રીતના આપણે સીવણ ક્લાસના કામ શીખવાડતા રહીએ છે. આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો મળી રહેશે. આપણે એકસાથે આપણે અહીં આગળ 3 બ્લાઉઝ કટિંગ કર્યા છે. આપણે ડાયરેક્ટ કટિંગ કરતાં કાપડ ઉપર જ શીખવાડીએ છીએ. આપણે ફર્મો નહીં કે નહીં પેપર કપ કટિંગ, આપણે ડાયરેક્ટ કાપડ ઉપર જ કટિંગ કરીએ છીએ. આપણા દરેક વિડીયો ડાયરેક્ટ કાપડ ઉપર જ મળશે. ને ફર્મો કટિંગ કરવો છે તો બી આપણે તેનો વિડીયો ઓલરેડી અવેલેબલ છે, ઉપર તમને તેની લિંક મળી જશે, કાં તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે. ને જે આપણી કિનારી છે, જે એ કિનારીથી મૂકીને અહીંયા આગળ આપણે માપ ટુ માપ મેળવી દેવાનું. અહીંયા આગળ આપણે આ રીતે 1/2 ઇંચનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે. રાઉન્ડ શેપ એટલા માટે આપવાનો કે કટોરી ઉપસે ત્યારે 1/2 ઇંચનો આપણે રાઉન્ડ શેપ આપેલો અંદર સમાઈ જાય એટલા માટે. ને અહીંયા આગળ આપણે 1.25 ઇંચ મૂકવાનું અને ઉપરની સાઈડ 1/2 ઇંચ મૂકવાનું છે. ને અહીંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું. ને તે રીતે આપણે 2 ઠું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે અહીં આગળ. હવે જે આપણે પાછળનો ભાગ કટિંગ કરેલો તેના ઉપરથી આપણે 2 ઠું કટિંગ કરી દેવાનું છે. માર્કિંગ થઈ જાય પછી આપણે પાછળનું લઈ લેવાનું. હવે આપણે આની મેં આગળ 4.5નું અહીં આગળ ટક્સ રાખવાનો છે, 4.25 મૂકી દેવાનો. ને ઉપરથી આપણે 10.5 મૂકવાનું છે આ રીતે. ત્યાંથી આપણે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. ને ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે, 10.5થી રાઉન્ડ શેપ આપી દેવાનો. ને અહીં આગળ આપણે 1/2 ઇંચનો મૂળો ગાળ લેવાનો છે આ રીતે.
પાછળના કરતાં આગળનો અડધા ઇંચનો મૂળો રાખવાનો. ને અહીં આગળ આપણે જે પાછળ પોણા બે ઇંચ ઉમેરેલું તે આપણે અહીં આગળ આ રીતે પોણા બે ઇંચ ઉમેરીને અહીંથી આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે. ને અહીં આગળ આપણે 5.5નું ગરું ઉતાર્યું છે, તે આપણે જે ઉપર 4.5 રાખેલું તે નીચે માર્કિંગ કરીને આપણે આ રીતે દોરી દેવાનું. તેની મેં આપણે આ રીતે ગરું દોરી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું. આ રીતે પરફેક્ટ તમારે માર્કિંગ થઈ જાય પછી આપણે કટિંગ કરી દઈએ. અહીંથી બેઠે બેઠું આપણે જે માર્કિંગ કર્યું ઉમેરવાનું તો આપણે ઉમેરી દીધું. હવે તા પછી આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે. અહીં આગળ આપણે મારે આગળના આ જે બ્લાઉઝ છે તેનું આગળનું ગરું ગોર રાખવાનું છે એટલે હું ગોર કટિંગ કરું છું. ને નીચેનું જે મારે છે તે પાન શેપ કટિંગ કરવાનું છે તે હું પછી કટિંગ કરી દઈશ પાન શેપ. આ રીતે અહીં આગળ અડધા ઇંચનો આપણે જે મૂળો રાખેલો તે આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે. ને ત્યાર પછી આપણે અહીં આગળ 1.5 ઇંચ ઉમેરેલું એ સાથે આપણે કટિંગ કરી દેવાનું. આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થઈ જશે. ને હવે આપણે અહીંથી જે આ માર્કિંગ કરેલું પ્રિન્સેસનું તે આપણે અહીં આગળ આ રીતે કટિંગ કરી દેવાનું એટલે અહીં આગળ તમારે પ્રિન્સેસ આવી જાય. અહીં આગળ આપણે આ રીતનો ચેકો મારી દેવાનો. ને અહીંથી આપણે જે 1.5 ઇંચ ઉમેરેલું એ આપણે કટિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે ચેકો મારી દીધો. હવે આપણે આ બે ચેકા સીવતી ઘડીએ મેળવવાના. આ રીતે તમારે અહીં આગળ બેસી જશે એટલે તમારે ઓટોમેટિક કટોરી ઉપસી જશે. આ રીતે તમારે ખાલી કરવાનું છે. ને તમારો પ્રિન્સેસ બ્લાઉઝ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમારા કોઈ સગા સંબંધી કાં તો કોઈ મિત્ર શીખતું હોય સીવણ ક્લાસનું કામ તેની જોડે ખાલી શેર કરી દેજો તો તેમને પણ ખબર પડે કે આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ. હવે આપણે બાય કટિંગ કરીએ. એકદમ ઇઝી રીત બતાવું છું. તમારે કોઈને પૂછવું પડશે નહીં, કોઈનો વિડીયો તમારે જુઓ પડશે નહીં. આ રીતે આગળ મૂળો પહેલાં માપી લેવાનો છે. જે પાછળનું કટિંગ કર્યું તેનાથી આપણે 9 ઇંચનો મૂળો થયો તે આપણે અહીં આગળ 1 ઇંચ માઇનસ કરી દેવાનું. અહીં આગળ આપણે 8 ઇંચ મૂકી દેવાનું. કેટલું? 1 ઇંચ તમારે માઇનસ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ 3 ઇંચનું આ રીતે 3 ઇંચનો મૂળો મૂકવાનો છે. 11.5ની આપણે બાય મૂકી દીધી. તેની મેં આપણે દબાણ બી આવી ગયું. આ રીતે મૂકી દેવાનું છે. આ રીતે તમારે અહીં આગળ 1.5 ઇંચ આપણે ઉપર દબાણ લઈ લેવાનું છે અંદર. 10.5 છે તેનું અડધું કરી દેવાનું એટલે 5.25 થાય. ને 1.5 ઇંચ આપણે દબાણ લઈ લઈએ. આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું. ઉપર આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ને ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું. આ રીતે જે આપણે બાયનું માર્કિંગ કર્યું તે પ્રમાણે આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે. આ રીતે અહીં આગળ રાઉન્ડ શેપ આપી નીચે 1.5ઇંચનું સીધું રાખવાનું છે. ને ઉપર સેન્ટરનો ચેકો મારી દેવાનો. આપણે અહીં આગળ વારવાનો ચેકો મારી દેવાનો એટલે સીવતી ઘડે વારવાનું આપણે કમ્પ્લીટ યાદ રહે એટલા માટે અહીં આગળ આપણે 1.5ઇંચનો ખાડો આપી દેવાનો છે. ખાડાવાળો ભાગ તમારે આગળ આવે, અહીં આગળ ટેકરાવાળો ભાગ તમારે પાછળ આવે. આ રીતે તમારે કમ્પ્લીટ બાય કટિંગ થઈ ગઈ. ને આપણે અહીં આગળ કમ્પ્લીટ આ આગળનો ભાગ પ્રિન્સેસ કટ થઈ ગયો. ને આપણે અહીં આગળ કમ્પ્લીટ પાછળનો ભાગ બી નીકળી ગયો. આ રીતે તમારે બ્લાઉઝ કમ્પ્લીટ કટિંગ કરી દેવાનો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.